બા આ વખતે ખેતરમાં પાક બહુ સારો આવ્યો છે હા અને રામે જે મહેનત કરી છે ને એનું ફળ સુખે સુખ દેખાય છે હારી વાત કહેવાય ને બિચારો છોકરાની મહેનત ફળે બિચારો કેટલો વહેલો ઉઠીને ખેતરે ચાલ્યો જાય પાણી વાળી લે કેટલું બધું કામ કરે હાસી વાત છે પણ અત્યારે એની ઉંમર છે ને મહેનત કરવાની ને અત્યારે જ કમા હે ને તો એને પછી શાંતિ ને તારી જેમ મારે તો અત્યારે શાંતિ છે ભાઈ એ છે ને બધું સંભાળી લે છે તું અત્યારે શાંતિથી બેઠો છે ને તો મે કેટલી મહેનત કરી બાપુ હતા ત્યારે કેટલી મહેનત કરી મે હું તને એ જ કહું છું ને કે તે મહેનત કરી તો અત્યારે તું શાંતિથી બેઠો છે ને ઈ મે મહેનત કરે તો એ બાકી જીવનમાં શાંતિથી બેઠો હાચી ને પણ તકલીફ ખાલી એક જ છે એની બૈરી નથી હારી એને હું કરવાનું હવે એનું તો તું નામ જ ન લે એ તો મારું તો માથું છે ને ફરે જ માટું ફરાઈને બી આપણે શું કરી શકીએ બોલો તું તો નામ જ ન લે ના આ તો દીકરો આના હાથમાં છે ને એના સિવાય બીજું આપણે કાંઈ જોવાનું નહીં એટલે તો ચલાવ્યા રાખું છું બાકી આ ચલાવાય જ નહીં હા બસ હવે મારે તો થોડી રહી ઘણી ગઈ ને થોડી રહી હવે હું મારે છે જે છે તો તારે જોવાનું છે તારા દીકરાએ જોવાનું તમે સહન કરશો એમ મારે સહન કરવાનું પાછલા દિવસમાં બીજું તો શું થાય હવે હું તો જો ભાઈ તમે હોય કે ન હોય તમને જવા નથી માંગતો જવા દેવા નથી માંગતો પણ તમે ન હોય જેવું તો બસ આશ્રમ શાળામાં સાયલો જાય બસ આશ્રમમાં સેવા કરવા ગયો જાય બધું હું કામ છે એવું ન કરવાનું તો શું કરવાનું દીકરાની સંભાળ કોણ લે અરે મારો દીકરાનો પરિપક્વ કરીને જવા બધો કમ્પ્લીટ કરી દેવા ઘરમાં જ રહેવાનું કાંઈ જવાની જરૂર નથી આપણું ઘર બહાર આપને આટલું ધન દોલત ખેતર આ તે આઈ સંપત્તિ તારી પાસે ખોટ છે કે તને આશ્રમ માં જવાનો વખત સેવા કરવા વયો જવા અરે નથી સેવા કરવા તમારા નામની સેવા કરી બધી અરે બાપુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો બેટા આ આ કોની આશ્રમ ની વાત ચાલે છે આ જો ને તારા બાપુજી મે એમ કીધું કે બા તમે હોય ન હોય ને ત્યારે છોકરાને ને વહુને શાંતિથી રહેવા દેવાય ને હું મારી મેરે મોસ આશ્રમ માં ને આમ ને તેમ ધાર્મિક જગ્યાએ જઈને આરામ કરીશ ઓહો એટલે તમને આ કઈ દુઃખ છે ના દુઃખ કાઈ નથી દુઃખ તો એમ તો ઘણા હોય પણ અત્યારે દુઃખ કાઈ નથી હા તો ઠીક બાકી તમારે અને મારી દાદીને મને છોડીને ક્યાંય નથી જવાનું તમને તો ખબર જ છે કે મને તમારા બંને વગર ચાલતું જ નથી હું શું કહું છું દાદી અને બાપુજી આ મારા લગ્નને 6-6 મહિના થઈ ગયા ને હા ને ક્યાંય ઘરની બહારો નથી લઈ ગયા હું ઈચ્છું છું કે હું માધવપુરના મેળે જઈએ અને સતાધાર ભગુડા બગડાણા બધે દર્શન કરી આવીએ તો બાપુજી તમારી અને દાદીની ઈચ્છા હોય તો અમે થોડા દિવસ ફરી આવીએ અરે બેટા તું જઈશ તો પછી વાવણી માટે ડારિયા નથી મળતા પછી હું એકલો કેમ પૂગીશ બા તો કંઈ કામ આવે એમ છે નહીં મારાથી પૂરેપૂરું જવાય નહીં ખેતરે ધ્યાન અપાય નહીં કેમ કરવું એ બધું પતે ને પછીની વાત છે પણ યા તું વહુને લઈને જાય તો આ બધું ઘરના કામ એ કોણ કરશે હવે કંઈ મારાથી તો કંઈ બને નહીં મારી એ ઉંમર થઈ ચૂકી છે એ તો તને ખબર જ છે રસોઈ કરવાની આ ગાયોને જોવાની એને પાણીડા પાવાના નવરાવવાની ખવડાવવાનું એ બધું કોણ કરે અને કાંઈ વાંધો નહીં બાપુજી મને પણ સમજાય છે તમારી વેદના અને તકલીફ કે વાવણી તો ઠાણું છે ને હું મેળે ફરવા જાઉં તો સારું ન લાગે તો હું હમણાં બંધ રાખું છું વાવણી બાવણી થઈ જાય અને દાદી એવું હશે ને તો થોડા દિવસ ને હું આ આપણી જમકુ નથી આ વનિયાની છોડી એને બોલાવી લઈશ કે આ ઘરના વાયદા બાયદા નાનું મોટું કામ કરાવે તો પછી અમે લોકો નિરાતે જઈશું હા અરે પણ અત્યારે એને બોલાવવાની કઈ જરૂર નહીં મળે એ કરશે ને બધું કામ અરે અત્યારે વાત નથી કરતો બાપુજી આ વાવણી કરી પછી શાંતિથી અમે લોકો થોડાક દિવસ જઈએ તો પછીની વાત કરું છું કે પછી એને બોલાવી લેશું હા તો પછી એ પેલી જમકુડીને મૂકીને જાય ને તો મને થોડીક રાહત થઈ જાય એને હું રસોડાનું કરાને ઉપરનું બધું કામ ઓલી સોરી કરે આવે તો એનું કહેવાનું એમ છે આ તો પછીની વાત પછી હમણાં તો જવા દો આ બધું કામ તો પૂરું થાય હા એ કામ પૂરું કરે પછી ભલે જાતો પછી ને પછી હા પછી જાય હા ત્યારે નો ના પાડીએ હા સાચી વાત છે તો બાપુજી ખેતરે આટો મારી આવું હા હા સુવિને જાજે હે દીકરા એને મેળામાં જવું છે
પોલીન લઈને હમના તો એને હાથ પાડવાની આ બધો મેળો પછી કોણ જોહે એ તો ઈ બધું કામ પતાવીને જાય ને આ આપણો બધું ખેતીનું પણ બધું કામ પતાવી દે ને પછી કહે છે ને કે આ દાદા જાવું છે તો જવા દે હું અહીંયા મજૂરને પેલી ને ઓલી ઓની સોરીને મૂકીને જવાનું કહે છે એ બધું સંભાળી લે જોઈએ હવે એને તો ખુશી મળી પણ એને મને ખુશી ન દીધી ને શું કરવું બોલો હવે મને કેટલો મને કેટલો ગર્વ હતો મારા દીકરા ઉપર હું એવી સોડી લાવે ને એટલી મસ્ત બહુ લાવતે પણ આ તો મને દીથી નથી ગમતી રૂડી રૂપારી મને પણ એમ જ હતું કે એક ને એક દીકરો છે તો સારી મજાની રૂડી રૂપારી વો લાવું પણ હવે એના નસીબમાં એ લખેલી હવે તું ને હું શું કરવાના બોલ દીકરા જવા દે ને કરવા દે એ લોકોને જેમ કરવું એમ ને પછી શું છે કે આ બધું પતે ને પછીની વાત પછી અને હજુ લગ્ન 6 મહિના થયા છે બીજા 6 મહિનાની અંદર આપણે એવી હેરાન કરીશું એવી હેરાન કરીશું કે ઘર મૂકીને ભાગી જાય આપણે કઈ કરવું જ ના પડે એટલે એની મેરે ભાગી જાય હેરાન પરેશાન કરી નાખીશ હું એને એટલે એનું માનું ઘર એને યાદ આવી જાય ને આ ઘર છોડીને બહી જાય હાસ જો તમે આમ કરશો ને તો મેં મારા ભાઈબંધને વસન દીધું છે ને એ છોડી લાવીને આપણા ઘરમાં નાખી દે એની સાથે એ જાય એની જ રાહ જોવાની છે આપણે અરે જોની 6 મહિનામાં ઘર છોડીને ભાગે એટલે આપણે આપણા દીકરાને બીજે પરણાવી દેવાનો તૈયાર જ છે મારા ભેરવારે વાત થઈ ગઈ છે હા બા વાહ આવાને આવા આશીર્વાદ આપતા રહેજો મમ્મી આ મમ્મી ક્યાં ને ગઈ છોકરી કોઈ ફરિયાદ નથી કરી ને બા તમે આજે હદ વટાવી દીધી છે અમને ન ગમતો એ અમારી આંખ આગળ એ વસ્તુ આવે એટલે અમારા દિનમાં તો જણ જણી આવે કારણ છે ને મોડી નાખું બસ દાદી બસ તમને જળજળી આવે છે મારી રેખાને જોઈને તો હવે હવે રેખા હું તને એક ક્ષણ પણ આ ઘરમાં નહીં રહેવા દઉં અરે એક વાર તે મને કીધું તો હોત કે તારી સાથે આવું બને છે અરે અરે શું
કરું છું વિચારીને તને હું આ ઘરમાં લાવ્યો હતો, પણ હું માફી માંગુ છું મારી દાદીની અને મારા બાપુજીની. મને અણસાર સુધા નહોતો રેખા કે મારા ઘરમાં તારું આવું અપમાન થાય છે, તને લોકો અડધું કરે છે. મારા બાના ગયા પછી દાદી મેં તને મારા દિલમાં જગ્યા આપી, પણ તું માં ના થઈ શકી. કો માતા થઈ તને તો મને માં કહેતા શરમ આવે છે. મેં તને માં તરીકે જ મોટો કર્યો હતો, પણ જે રીતે લગ્ન કર્યા ને અમારા વિરુદ્ધ કર્યા ને ત્યારથી મારા મન પરથી ઉતરી ગયા છે. અરે બસ હવે બસ 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 હવે હું રેખા ને અહીંયા એક મિનિટ પણ નહીં રહેવા દઉં. ચાલ રેખા તું મારી સાથે. હું ક્યાંય નહીં જાઉં અને રામ કંઈ નહીં. બા છે ને હક છે એમને મને બોલવાનો અધિકાર છે, અને મને ક્યારેય એમની વાતનું ખોટું નથી લાગ્યું. અને કદાચ મારી માએ મારા પર હાથ ઉપાડ્યો હોત તો હું શું કરતે. કંઈ નહીં, એ પણ દાદી છે એ મારા માં જ છે. રેખા હવે સહન કરવાની કોઈ જરૂર નથી દીકરા. જોયું દાદી છેણે તમે આટલો માર માર્યો, છેણે તમે હંમેશા અડધું કરી, આજે પણ તમારી સામે બોલું છું ને એને નથી જોવાતું, એજી પણ તમને માં ગણે છે માં. હા આ માને અગદાર નથી રેખા, હું અને તું અત્યારે જ આ ઘર છોડીને જઈએ છીએ. ના હું ક્યાંય નહીં જાઉં. તારે નથી ઘર છોડીને જવાનું, જવું હોય ને તો આ જઈ શકે છે, દરવાજા ખુલ્લા છે. અરે દાદી સાત ફેરાના વચન તમે ભૂલી ગયા હશો, પણ હું નહીં. મેં રેખાને વચન આપ્યું હતું કે એના સુખ દુઃખમાં અને એના હર એક ક્ષણમાં હું એનો સાથ આપીશ, અને તમને આ માન મોભા અને આ મિલકતની બહુ અભિમાન છે ને તો રો, આ ધન દોલત તમારા ઉપર કુરબાન છે. રેખા ચાલ હવે હવે હું તને એક ક્ષણ પણ આ ઘરમાં નહીં રહેવા દઉં. રામ રામ એક વખત બા બા તમે વડીલ છો સમજો, તમારે મને મારવું હોય તો ભલે મારજો, હું ક્યારે કોઈને ફરિયાદ નહીં કરું, પણ હું અહીંયા નથી, અહીંયાથી નહીં જાઉં. આ મારું ઘર છે રાજ, તમે તો સમજો. અરે નહીં સમજે તો કંઈ નહીં. અરે આપણે સમજીને રહેવું, બીજું શું. અરે રેખા હાથ આટલું થઈ ગયું છતાંય તારે આ ઘર નથી છોડવું, હવે એક પણ શબ્દ બોલે ને તો તને તારા રામના સોગંદ છે, હવે નહીં. ચાલ રેખા ચાલ.